જસદણના વીરનગર ખાતે આવેલ વીરચંદ પાનાચંદ હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા સ્નેહ મિલન યોજાયું. જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલ વીરચંદ પાનાચંદ હાઈસ્કૂલમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. જો કે આવા કાર્યક્રમમાં ભાગે જોવા મળે તેવા સ્નેહ મિલનમાં 1988-1993 સાલમાં એક સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તે સમયના શિક્ષકો એક સાથે મળીને સ્નેહ મિશનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જો કે રાજકોટ જિલ્લાનો ફર્સ્ટ કાર્યક્રમ અને સ્નેહ મિલનમાં નિવૃત્ત થયેલ શિક્ષકોને મોમેન્ટો અને ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવેલ, જેમાં તેમની આંખો આંસુ આવી ગયા હોય તેવું, વિશેષમાં જાણવા મળેલ કે મેળાવડો ફરી પાછો નહીં મળે તેમ, આપ સૌએ આ સ્નેહ મિલનમાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજીઓ સાથે સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા છો તે અમારા માટે ભાગ્યની વાત છે તેવું જણાવેલ. તેમ કહીને વાતને વિરામ આપેલ અને બીજા ઘણા બધા વિદ્યાર્થીઓએ જૂની પળો યાદ કરીને આનંદ માણ્યો હતો. તેમજ સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો. જો કે આ અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા રમેશભાઈ વિકરિયા અને 25,000 નું અનુદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી. તેમજ સ્નેહ મિલનના મુખ્ય આયોજક એવા અતુલભાઈ તન્નાર, રાજેશભાઈ ભરાડ, રમેશભાઈ વેકરિયા, તુલસીભાઈ રમાણી તેમજ એલાબેન પૂજક સહિતના ભૂતપૂર્વ શિક્ષકો રહ્યા હતા. અમે આજે વીપી હાઈસ્કૂલ વીરનગર, આ હાઈસ્કૂલની સ્થાપના 1964 થયેલી અને આજે 54 વર્ષ જેવો સમય થયો, એમાં આ હાઈસ્કૂલના સ્થાપના પછી સૌ પ્રથમ વખત એવો પ્રસંગ છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળી રહ્યા છે. 1989-1993 સુધી જે લોકોએ અભ્યાસ કર્યો એ બેન્ચને અમે એકઠી કરી અને 25 વર્ષ પછી આ સ્કૂલમાં અમે બધા ભેગા થયા. આજે અમારા જે શિક્ષકો હતા, અમને જે અભ્યાસ કરાવતા હતા, એ શિક્ષકોનું ઋણ ચૂકવવા માટે એક સન્માન કાર્યક્રમ પણ રાખ્યો. અને સૌથી વિરળ ઘટના એ છે કે 25 વર્ષ પછી અમે એકે એક વિદ્યાર્થીને શોધી શક્યા, ખૂબ મહેનત લીધી અને એ વિદ્યાર્થીઓ બધા ભેગા થયા. અને બીજી એક વિરળ ઘટના એ છે કે આ બધા વિદ્યાર્થીઓ ફરી પાછા એ જ બેન્ચ ઉપર, એ જ શિક્ષક ઉપર, એ જ વિદ્યાર્થીઓ ફરી પાછા એક પીરિયડમાં બેસશે. એટલે ખૂબ એવું આયોજન છે, ખૂબ ખુશીનો પ્રસંગ છે અમારા માટે. અને અમારી સાથે અતુલભાઈ તન્ના, રમેશભાઈ વેકરિયા, તુલસીભાઈ રામાણી, ઈલાબેન ભોજક, જાગૃતિબેન ગોસાઈ, આ બધા વિદ્યાર્થીઓનો ખૂબ મોટો સહયોગ મળ્યો અને અમે આ કામ કરી શક્યા છીએ. અસ્તુ. ઉપેન્દ્ર તેરૈયા, KTV ન્યૂઝ, ગુજરાતી, જસદણ.